नमस्ते विद्यार्थी मित्रों, मां सरस्वती शिशुकुल शाळा परिवार आपનો હાર્દિક સ્વાગત કરે છે। चलो विद्यार्थी मित्रों, આપણે એકદમ 8 ભણીએ છીએ। સોય સંજોની સાબ બરાબર, એની અંદર આપણે ઘણું બધું શીખી ગયા। દિલ્હીમાં સીધી વાર્તા આવી, પત્ર આવ્યો બરાબર, ઘણું બધું શીખ્યા। હવે એક ગીત પણ એની અંદર આવે છે કે કારીગરનો મેળો, પર કારીગર કોણ કહેવાય? વ્યવસાયિક જે હેલ્પર્સ, મેં તમને આપણે ગ્લોબલ માધ્યમમાં પણ ભણ્યા છે અને ગુજરાતીમાં પણ ભણ્યા છે, ઇંગ્લિશ અને ગુજરાતી, અને મેં તમને ઓનલાઈનમાં તેના પ્રશ્નો પણ પૂછ્યા અને તમને સરસ આવડે છે તે મને ખાતરી પણ થઈ ગઈ કે બધાએ મને સરસ મજાના જવાબ પણ આપ્યા હતા। ગુજરાતીમાં શું કહેવાય, ઇંગ્લિશમાં વ્યવસાયકારને શું કહેવાય, હવે આજે એનું જ આપણે શું કરવાનું છે, સરસ મજાનું ગીત આપ્યું છે તમારી સ્વતે પોતીની ચોપડીની અંદર। એ ગીતનું આજે હું તમને સારી એવી સમજ આપીશ બરાબર છે વિદ્યાર્થી મિત્રો। પહેલા હું સૌપ્રથમ શું કરીશ, ગીતને ગાઈશ અને તમારે સાંભળવાનું છે। અને એ ગીત હું જ્યારે ગાઈશ ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમને અહીંયા આગળ સરસ મજાના ચિત્રો પણ દેખાતા હશે। એ ચિત્રો તમારે જોવાના છે। કુંભારભાઈ આવે છે, સુથારભાઈ આવે છે, કોણ આવે છે તે તમારે જોવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે જો સરસ મજાનું ગીત છે, એ ગીત હું ગાવશું। જો અહીંયા ઘણી કે કારીગરનો મેળો, કારીગરો કયા કયા કારીગરો હોય છે? કુંભારભાઈ, સુથારભાઈ, લુહારભાઈ બરાબર છે, કડિયાભાઈ, મુજીભાઈ, ધોબીભાઈ, વાળંદભાઈ, આ બધાના જે વ્યવસાયકારો જે કારીગરો છે તેમને બધાને ભેગા કરી સરસ મજાનું ગીતડું અહીંયા ઘણી બનાવેલું છે। એ ગીતડું આજે આપણે ગાવાના છે, તેની સમજ મેળવવાના છે બરાબર છે। અને કયા વ્યવસાયકારનું, કયા કારીગરનું કયું સાધન છે તેની પણ આપણે સમજ મેળવીશું બરાબર છે। હા તો ચાલો હવે હું ગીત ગાઉં છું। જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, ચાકડોની ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ, માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, લેડુને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ, ઈટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, કરવતમાં સ્લોવિંદનું લઈ આવ્યા સુથારભાઈ, લાકડા કામ કરીને એ તો રંગ ચડાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, એરણને દમણ લઈને આવ્યા લુહારભાઈ, લોડુ ટીપી જોત જોતામાં પલંગ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, સોય ટેપણે સંચો લઈને આવ્યા દરજીભાઈ, કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ, ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ, ચોખ્ખા કરી કપડા ઇસ્ત્રી કરીને વટવાળી દે કેવો, જામ્યો કારીગરનો મેળો, અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લાવ્યા વાળંદભાઈ, ફુવારો છાંટી બાલ કાપીને વટ પાડી દે કેવો, જામ્યો કારીગરનો મેળો। હવે આ જે ગીત છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર સાની સમજ આપેલી છે, કારીગરો વ્યવસાયકારોની સમજ આપેલી છે। જો એ ગીતની હવે હું તમને સારી એવી સમજ આપીશ કે જામ્યો કારીગરનો મેળો, કોનો કે કારીગરોનો મેળો જામેલો છે, ચાકડોને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ, કુંભારભાઈ છે જે ચાકડો અને ટોપલો લઈને આવે છે, માટીમાંથી શું બનાવે છે, માટલીનો ઘાટ બનાવે છે બરાબર છે, સરસ મજાનું માટલું તૈયાર કરે છે। હવે બીજું છે કડિયાભાઈ, કડિયાભાઈ પાસે શું હોય, લેલું અને ઓળંબો બરાબર, અને સાનાથી ઈટ અને માટીથી શું બનાવે છે, સરસ મજાનું મહેલ તૈયાર કરે છે। હવે આગળ કરવત વાંસનો વિંદનું લઈ આવ્યા સુથારભાઈ, સુથારભાઈ છે લાકડા કામ કરે ને, અને અહીં અંદરથી સરસ મજાના શું બનાવે, બારી બારણા બનાવે બરાબર, તમે બેસો છો બેન્ચ બનાવે છે બરાબર ને, હા તો એ સુથારભાઈ છે, તેમનું શું સાધન છે, કરવત વાંસનો અને વિંદનું બરાબર છે, એરણને દમણ લઈ આવ્યા લુહારભાઈ, હવે લુહારભાઈ જે છે એમનું સાધન શું છે, એરણ અને દમણ, તમે આગળ ચિત્રની અંદર જોયું હશે જ્યારે હું ગીત ગાતી હતી ત્યારે તમને ચિત્ર દેખાતા હતા।
લોડો ટીપી જોત જોતામાં પલંગ બનાવે કેવો શું બનાવે છે સરસ મજાનો પલંગ બનાવે છે હવે છે આગળ દરજીભાઈ સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો સોય ટેપ એટલે કે માપટી અને સંચો કોણ લઈને આવે છે દરજીભાઈ તો દરજીભાઈના સાધનો સોય ટેપ અને સંચો જોત જોતામાં એટલે કે કાપડ કાપી અને ફટાફટ શું બનાવી દે છે કોટ બનાવે છે રાપીને પોલીસ લઈને આવ્યા મુજીભાઈ ચામડું કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો હવે સરસ રાપી અને પોલીસ એ મુજીભાઈનું સાધન છે તેની મદદથી તે લોકો શું કરે છે ચામડું કાપી અને સરસ મજાના બૂટ તૈયાર કરે છે સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ પાડી દે કેવો હવે જે ધોબીભાઈ છે સરસ મજાના કપડાં ધોવે છે એનું સાધન સાબુ પાવડર અને ઇસ્ત્રી છે કપડાં ધોવાઈ જાય પછી તેને શું કરે છે સરસ મજાની ઇસ્ત્રી કરી અને જે કપડાં આપણે પહેરીને જઈએ છીએ ત્યારે આપણે કેવો વટ પડે છે હા તો શું છે ઇસ્ત્રી કરીને વટ પાડી દે કેવો હવે આગળ છે અસ્ત્રો કાતર દર્પણ અને કાંસકો એ કોણ સાધન છે વાળ તમે વાળ કપાવવા માટે જાઓ છો બરાબર તો અસ્ત્રો છે કાતર છે દર્પણ છે કાંસકો કોણ લઈને આવે છે વાડનભાઈ લઈને આવ્યા છે અને શું કરે છે કુવારો તમે વાળ કપાવો છો ત્યારે કુવારો છાંટે છે ને હા કુવારો છાંટી વાળ કાપીને વટ પાડી દે કેવો બરાબર સરસ મજાના વાળ તૈયાર થઈ જાય એટલે આપણો ચહેરો જ બદલાઈ જાય છે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખ્યા સરસ મજાનું ગીત શીખ્યા કે કારીગરનો મેળો હવે મેં તમને આગળ ગ્લોબલ માધ્યમમાં પણ શીખવી છે કે ગુજરાતી અને ઇંગ્લિશમાં જે હેલ્પર છે તેને શું કહેવાય હવે મેં તમને પૂછ્યું હતું હવે એનાથી પણ વધારે એક વખત તમને ઓનલાઈન ક્લાસમાં પૂછીશ ત્યારે બધાને ઇંગ્લિશ અને ગુજરાતી વર્ડ્સ આવડવા જોઈએ બરાબર છે અને અહીંયા આગળ તમે જે ચિત્રની અંદર જોયું એ સાધનો પણ તમને આવડવા જોઈએ તમારે વિડીયો વારંવાર જોવાનો છે વ્યવસાયકારોને યાદ રાખી તેમના સાધનો પણ યાદ રાખવાના છે અને હું તમને તે ઓનલાઈન ક્લાસમાં પૂછીશ બરાબર છે થેન્ક યુ